તો છોટાઉદેપુરના સંખેડા તાલુકામાં આવેલ કૃષ્ણપુરા વસાહતના ખેડૂતોના ખેતરમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે ખેડૂતે હાલ કપાસથી વાવણી કરી હતી પરંતુ તંત્રની ઘોર બેદરકારીના કારણે ખેતરમાં પાણી ભરાયા છે ખેતરની બાજુમાંથી જ ઘંટોલીથી કોઠિયા ગામને જોડતો રસ્તો બનાવવામાં આવ્યો છે પરંતુ પાણીનો નિકાલ કરવા માટે બનાવેલ નાળું નાનું બનાવતા ખેતરમાં તળાવ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે ખેતરમાં નુકસાન થયું છે કપાસનું અને બાજુમાં રસ્તો બનાવ્યો છે ઘંટોલી અને કોઠિયાનો માર્ગ બનાવ્યો છે તો તો ત્યાં ત્યાં એક છે યોગ્ય નિકાલ નથી થતો નાનું નાળું બનાવ્યું છે તો ત્યાં પાણી વહેલી તકે નીકળતું નથી તો આ જે પાણી ભરાય છે એનો યોગ્ય નિકાલ થાય એવું કરી આપે અને અમને જે નુકસાન થશે એનું યોગ્ય વળતર આપે એવી સરકારને વિનંતી છે છોટાદેપુર જિલ્લામાં જે વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસ્યો હતો તેને લઈને આજે સંખેડા તાલુકાની આજે કૃષ્ણાપુરા વસાહતના જે ખેડૂત છે તે ખેડૂતનું ખેતર પાણીમાં ગડકાવ થયું છે આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે આજે કૃષ્ણાપુરા વસાહતના જે ખેડૂત છે તે ખેડૂતનું ખેતર હાલ તો આજે વરસાદી પાણી છે તે પાણી ખેડૂતના ખેતરમાં ભરાયા છે તેના કારણે આજે ખેતરમાં કરેલો જે કપાસ છે તે કપાસ પણ પાણીમાં ગડકાવ થયો છે સંખેડા માર્ગ એન્ડ મકાન પેટા વિભાગ દ્વારા આ જે ખેતર છે જે ખેતરની બાજુમાં રસ્તો બનાવવામાં આવ્યો છે પરંતુ આજે રસ્તો જે ઘંટોલી અને કોઠિયાને જોડતો રસ્તો બનાવવામાં આવ્યો છે પરંતુ પાણીનો કોઈ પણ જાતનો નિકાલ કરવામાં ન આવવાના કારણે માર્ગ એન્ડ મકાન પેટા વિભાગ સંખેડાની ઘોડ બેદરકારીના કારણે આજે ખેડૂત છે જે ખેડૂતના ખેતરમાં પાણી ભરાયા છે નયને સ્તરવી ગુજરાત ફર્સ્ટ છોટા ઉદેપુર